આજે કેવડા ત્રીજ છે ત્યારે રાંદેરના ઐતિહાસિક સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરવા મોટી સંખ્યામાં મહિલાઓ દર વર્ષે જાય છે. જો કે આ વર્ષે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના કિનારે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પાણી મંદિરની ચારેય તરફ પહોંચી જતા સિદ્ધેશ્વર મહાદેવનું શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેને લઈને મહિલાઓને પૂજા કરવા માટે મુશ્કેલી પડી હતી. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ગણેશ સ્થાપનાના એક દિવસ પહેલાં એટલે કે કેવડા ત્રીજના દિવસે ખાસ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. જોકે આ વર્ષે ઉકાઈ ડેમમાંથી ગઈકાલથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદીના પાણી મંદિરની આસપાસ ફરી વળ્યા હતા, જેને કારણે કેવડા ત્રીજની પૂજા માટે આવેલ બહેનોએ બહાર ઓટલા પર જ પૂજા કરવાની ફરજ પડી હતી. મારું નામ મીનાક્ષીબેન મહેંગભાઈ સારંગ છે. હું પાંચપુરામાંથી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાંથી બોલું છું. અને રાત્રે છે તે આ મંદિરમાં ખૂબ બધું પાણી ભરાઈ ગયું હતું, પછી કોર્પોરેશનમાં સવારના ફોન કરવાથી આવી ગયા છે અને પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ છે. અચ્છા, ભગવાન શિવલિંગની પરિસ્થિતિ છે મંદિરમાં? શિવલિંગ આખું ડૂબી ગયું છે અને શિવલિંગની પાસે કોઈથી ઊભા રહેવાય એટલી એવી પરિસ્થિતિ નથી. આખા ડૂબી જવાય એટલું બધું પાણી ભરાઈ ગયું છે. પૂજા કરવા માટે આવનાર બહેનો ભક્તો એના કઈ રીતે પછી પૂજા કરી રહ્યા છે? એ તો પાણીમાં જ બધું ચડાવીને જતા રહ્યા છે. અને આજે કેવડા ત્રીજની પૂજા છે, તો કેવડા ત્રીજની પૂજા છે તે કાડવના શિવલિંગની થાય એટલા માટે અમે ઉપર કાડવનું શિવલિંગ બનાવ્યું છે અને ત્યાં પૂજા કરી રહ્યા છે.